हेलो नमस्ते विद्यार्थी मित्रों, लोकल स्कूल ग्रुप અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં નિધિમાં છે આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 1 લેક્ચર નંબર 4 ધોરણ 7 વિષય ગણિત. આમાં આપણે કયા ચેપ્ટરની શરૂઆત કરેલી છે? ચેપ્ટર નંબર 2 છે, જેનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. એટલે અપૂર્ણાંક સંખ્યાઓ વિશેનો અભ્યાસ કરવાનો અને દશાંશ સંખ્યાઓ વિશેનો અભ્યાસ કરવાનો. એટલે આપણે શરૂઆત કેમ કરેલી છે? અપૂર્ણાંક સંખ્યા બરાબર દશાંશ સંખ્યા છે એટલે આ અપૂર્ણાંક સંખ્યા વિશે શીખી અને પછી શીખવાનું છે. તો આમાં બાળકો તમે શું જોઈ ગયા છો? ઓકે, અપૂર્ણાંક સંખ્યાઓ છે એના સરવાળા અને બાદબાકી વિશે તમે જાણી ગયા. અપૂર્ણાંક સંખ્યા કેને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કેને કહેવાય એ તમને બધાને ખ્યાલ જ છે. તો હવે શું શીખવાનું છે આજે? કે અપૂર્ણાંક સંખ્યાઓ છે તેમના ગુણાકાર વિશે સમજવાનું છે. તો અપૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર બરાબર છે. હવે બીજો દાખલો જોઈએ, 1/4
छमा कितना प्लस करवा पड़े बे तो आ बे छे ते आया अंश मां मुकी देसु तो 3 2 6 छमा आ बे उमेरी दीधा तो कितना आवी गया 8 तो શું જવાબ મળે જે પૂર્ણાંક તૃતીયાંશ બરાબર છે તો શીખી લીધું બધાએ અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર ત્યારબાદ શું જોવાનું છે કે અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર તો સમજૂતી શું છે કે બંને અપૂર્ણાંકનો જ્યારે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે બંને અપૂર્ણાંક સંખ્યામાં જે અંશ હોય છે તે બંને સંખ્યાના અંશનો ગુણાકાર થશે અને બંને અપૂર્ણાંક સંખ્યાના જે છેદ હોય છે તે બંને છેદનો ગુણાકાર થાય છે બરાબર છે તો જે અંશનો ગુણાકાર મળે છે જવાબ તે અંશમાં લખવાનો અને છેદનો ગુણાકાર કરતા જે જવાબ મળે છે તે છેદમાં લખવાનો છે તો આપણે તેના પર એક્ઝામ્પલ જોઈ લઈએ પહેલું એક્ઝામ્પલ જોઈએ 2 તૃતીયાંશ ગુણ્યા 1/5 બરાબર તો 2 અંશમાં છે અહીંયા 1 અંશમાં છે તો 2 ગુણ્યા 1 તો કેટલા આવશે અને આપણે આમ પણ કરીશું 2 ગુણ્યા 1 અને છેદમાં 3 ગુણ્યા 5 બરાબર તો 2 એકા 2 અને 3 પંચા 15 આને આપણે મિશ્ર સ્વરૂપે લખી શકીએ તો કે ના શા માટે તો કે અંશ નાનો છે અને છેદ મોટો છે તો આને આપણે 2 ના છેદમાં 15 આવી જ રીતે લખી શકીએ પછી બીજો દાખલો 2 પંચમાંશ ગુણ્યા 5 ગુણ્યા 1 ચતુર્થાંશ અહીંયા સૌપ્રથમ તમને રકમમાં જ મિશ્ર સ્વરૂપે સંખ્યા આપેલી છે તો સૌપ્રથમ તો આપણે તેને અપૂર્ણાંકમાં ફેરવી લેશું તો આ સંખ્યાને આપણે કેમ લખશો અપૂર્ણાંક સંખ્યા ને 2 ના છેદમાં 5 પછી શું કરવાનું આ મિશ્ર સ્વરૂપે જે સંખ્યા આપેલી છે તેને આપણે આવી રીતે અંશ અને છેદ સ્વરૂપે એટલે કે અપૂર્ણાંક સંખ્યામાં દર્શાવી લઈએ તો 5 20 20 માં આ 1 ઉમેરવાનું એટલે કેટલા થાય 21 ને છેદમાં શું છે 4 બરાબર છે આવી છે બધાને હવે શું કરવાનું તો કે આનો ગુણાકાર કરવાનો છે તો જો જે અહીંયા આ 21 ના છેદમાં 4 અહીંયા 2 ના છેદમાં 5 બરાબર તો 2 ગુણ્યા 21 ને 5 ગુણ્યા 4 4 છે એને આમ લખી શકાય 2 ગુણ્યા 2 તો કે હા અહીંયા પણ 2 છે અહીંયા પણ 2 છે અંશ અને છેદ સમાન હોય સરખા હોય તો ઉડી જાય બરાબર તો અંશમાં શું વધે છે 21 અને છેદમાં શું વધે છે 5 ગુણ્યા 2 એટલે 5 2 10 બરાબર શું જવાબ આવ્યો 21 ના છેદમાં 10 હવે આને પણ આપણે મિશ્ર સ્વરૂપે લખવું છે તો કેમ લખી શકાય તો કે 10 ગુણ્યા 2 એટલે કેટલા થાય 10 2 20 અહીંયા કેટલા આપ્યા છે 21 તો 21 કરવા માટે 20 માં કેટલા પ્લસ કરવા પડે તો કે 1 એટલે 10 2 20 ને 20 વત્તા 1 એટલે 21 તો જવાબ શું આવે 21 ના છેદમાં 10 તો આનું મિશ્ર સ્વરૂપ કયું ગણાય 2 પૂર્ણાંક 1 ના છેદમાં 10 તો સમજાઈ ગયું પૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સાથેનો ગુણાકાર અને બંને અપૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કેવી રીતે કરાય બરાબર તો તમારે આ સમજૂતી તમારી બુકમાં સરખી લખવાની સારા અક્ષરે અને આવા ઘણા બધા